સી આર પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ છે. આજે સી આર પાટીલનું રાજકોટમાં ભવ્ય સ્વાગત થયું. રાજકોટ શહેર સંગઠને જોર લગાવ્યું છે. સમગ્ર રાજકોટ શહેરમાં પાટીલની રેલી થઈ. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટર સહિત આગેવાનો હાજર રહ્યા. ભાજપ અધ્યક્ષ પાટીલનું ફટાકડા ફોડી સ્વાગત કરાયું. ભાજપ પ્રમુખ સી આર પાટીલ રાજકોટ પહોંચી ચૂક્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જે રીતે સી આર પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, રાજકોટની અંદર પણ તેનો એક અલગ મહેસ છે. કારણ કે મુખ્યમંત્રી રૂપાણીના શહેરની અંદર તેમનું ભવ્ય સ્વાગત, તમામ કોર્પોરેટરો, મંત્રીઓ, સાંસદો, તમામ લોકો હાજર છે. અને જે પ્રમાણે બાઇક રેલી કરવામાં આવી રહી છે, સીધી રીતે શક્તિ પ્રદર્શન છે. મુખ્યમંત્રીના શહેરમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત સાથે સૌરાષ્ટ્રની અંદર એક મોટો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કાર્યકર્તાઓને પણ એક મોટો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ રીતે જૂથબંધી નહીં ચલાવી લેવાના સાથે તમામ નેતાઓ એક સાથે થઈને લડશે. સૌરાષ્ટ્રની અંદર ભાજપનો ગઢ મજબૂત કરવાની સાથે સાથે બધા જ નેતાઓ એક છે તે પ્રકારનો એક સ્પષ્ટ મેસેજ આ રેલી દ્વારા આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરની અંદર જે રીતે તમામ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે તે દર્શાવી રહ્યું છે કે ભાજપ એક છે અને વધુ મજબૂતથી હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર લડવામાં આવશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, રાજકોટ. અને ઇલેક્શન પછી તાંચન લાગશે, એટલે સોધ્યા જળવા નહીં જોઈએ, એ રીતે અમને હરાવવાના છે. હું જે 182ની વાત કરું છું ને, આ 182 સીટની વાત, એની ડિપોઝિટ જમા થઈ જાય એ પ્રકારનું આ કામ છે. પણ જો તમે ખંતથી કામ કરો અને પૂરી ઈમાનદારીથી કામ કરો, જાતિ, ભાષા, તમારો મોહલ્લો, આ મોહલ્લામાં ટિકિટ આપી જ નહીં, આ મોહલ્લામાં 2 ટિકિટ આપી દીધી, ફલાણું ઢીકણું, આ બધામાંથી બહાર આવી જાઓ. મને જ્યારે પ્રભુ બનાવ્યો ને ત્યારે મને પહેલાં જ કહ્યું કે આમાંથી આખી પાર્ટીને બહાર કાઢી નાખવાની છે. એટલે હું તમને જાહેરમાં કહું છું કે અહીંયા બધા નેતાઓ બેઠા છે, મારાથી સિનિયર છે, મોહનભાઈ ભારદ્વાજ સાહેબને બધા સિનિયર છે, ગોરધનભાઈ બી સિનિયર છે, પણ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મારી પાસે મોટી છે. હમણાં ખોટું લગાડવાનું નહીં કોઈએ. હું તમને કહું છું કે જૂથવાદ એ નેતાઓ ચલાવે છે, કાર્યકર્તા ચલાવતો નથી. આ નેતાઓને પોતાની ટિકિટ કન્ફર્મ કરવી છે, પોતાના તાકાતનું પ્રદર્શન કરવું છે, એટલા માટે જૂથ બનાવે છે. એ જૂથના આધારે તાકાતનું પ્રદર્શન કરે છે, પાર્ટી ઉપર દબાણ કરીને ટિકિટ મેળવે છે. તમારી ટિકિટ માટે નથી કરતા, તમારા પદ માટે નથી કરતા, પોતાના માટે કરે છે. આ ભારતીય જનતા પાર્ટીના આખા રાજ્યના કોઈ પણ આગેવાન જો કોઈ જૂથ ચલાવતું હોય અને જૂથવાદ બંધ કરવો હોય તો એ કોણ કરી શકે એમ છે? કાર્યકર્તા, બીજું કોઈ નહીં ભાઈ.